સર્વ હરિભક્તોને મારા સપ્રેમ જય ગુરુદેવ સત્સંગ શિક્ષાપત્રી નાગાને વસ્ત્ર આપી અર્થ જ લેવો ને સગા કુટુંબનો બાર જ સેવું જેને અંગ ઢાંકવા માટે વસ્ત્ર નથી એવા જરૂરિયાત મંદને તમને ભગવાને જો આપ્યું હોય તો વસ્ત્ર દાન કરો ઘણી વખત ઘણી બધી સંસ્થાઓ દ્વારા વિધવાઓને સાડીઓનું દાન દેવા છે વસ્ત્રદાન કરાય બાળકોને કપડાં ના હોય અંગ ઢાંકવા એને આપણે આપીએ શિયાળામાં ઠંડીમાં ધ્રુજતા હોય મનુષ્યો ફૂટપાથ ઉપર પડ્યા હોય એને જો તમારી પાસે પૈસા હોય તો એને કંક બ્લેન્કેટ કે ધાબળો એવું કંઈક આપો નાગાને વસ્ત્ર આપી અર્થ જ સેવો અર્થ એટલે પૈસા અર્થનો અર્થ ધન થાય અર્થનો અર્થ સમયે થાય તો એવાને તમે જો આપશો તો પ્રભુ રાજી રહેશે ઘરમાં અનેક જોડી પડી હોય કપડાંની લતાની ઓઢવાની પાથરવાની અને એને તમે વસ્ત્રદાન કરો એ દાન ના કહેવાય એ તો ભેટ કહેવાય સોદાગર કહેવાય જરૂરિયાતમંદને તમે આપો એ વસ્ત્રદાન ગણાય પણ અહંકારને પોષવા માટે નહીં ફલાણા મહાત્માએ ને ફલાણા મહાત્માને આપણે વસ્ત્રમાં જોખ્યા પછી એને વસ્ત્રદાન કર્યું મોટાઈ વધારવા પાંચસો સાડીઓ વેચીને આટલા બ્લેન્કેટ વેચ્યા ને આટલું આ વેચ્યું ને આટલું લોહીનું રક્તદાન કર્યું ને એ બધા અહંકારને પોષવા માટે છે સગા કુટુંબનો ભાર જ સેવો સગા ને કુટુંબ જો સગા ને સગાને કુટુંબ એટલે સગા વાલા સગા બધાએ વાલાં નથી હોતા અને વાલા બધા સગા નથી હોતા આ શબ્દને સાંભળો તમે સગા બધાએ વાલાં નથી હોતા અને વાલા બધા સગા નથી હોતા વાલા બધા સગા નથી હોતા સગા બધા વાલા નથી હોતા માતા પિતા સાસુ વહુ સાસુ વહુ બાપ દીકરો એને જો ખટરાક પડ્યો તો એ છેતા સગા બાપ દીકરો છે સાસુ વહુ છે મા દીકરી છે બાપ દીકરી છે ભાઈભાઈ છે ભાઈ ભાભી છે એ બધાએ સગા તો છે જ પણ બધા વાલા લાગે ના લાગે હાચું કહેજો લાગે તમને ના લાગે પણ જો પ્રેમબા હોય ત્યાગભા હોય અનાશક્તિ હોય એમાં કોઈ મોહ ના હોય એમાં કોઈ અપેક્ષા ના હોય તો એ બધા વાલા કહેવાય એને વાલા બધા સગા તો વળી આપણા ગુરુ મહારાજ કહેશે સગા કુટુંબનો જ સેવો તો એવા હોય અને કદાચ આપણી કને અપેક્ષા રાખે તો ભાર એનો વહન કરવો પડે તો કરવાનો જવાબ મતલબ જવાબદારી ભાર વહન કરવું એટલે એને જવાબદારી લેવી ઠીક છે એને જે કર્યું તે આપણે તો નાની છીએ ને આપણી પાસે તો સમજણ છે જ એના જ નથી તો એ દુઃખી હોય એને કોઈ તકલીફ હોય એને કોઈ તમારી પાસે અપેક્ષા હોય તો એને આપ એ ભાર વહન કર્યું કહેવાય સગડું સાંખી કરી ધ્યાન જ ધરવું અને અવગુણ કરે તેનો ગુણ જ કરવું બધું સાંખી લેવાનું સગળો સાંખી એટલે સહન કરવું સહન કરવું સગડું ને સાંખી સાંખી એટલે સહન કરવું બધું સહન કરવું ખબર છે આપણને એવા છે ખબર છે આપણી નિંદા કરે છે આપણને ખબર છે એ ઈર્ષા કરે છે આપણને ખબર છે એ મોટાઈ કરે છે આપણને ખબર છે આપણને ઇગ્નોર કરે છે આપણને બધી ખબર છે કે પ્રસંગમાં આપણને ના બોલાવે બધી ખબર છે એ બધું સહન કરવું સગળું બધું સહન કરતા શીખો સગળું સાંખી ને પછી શું કહ્યું ધ્યાન જ ધર્મ ધ્યાનમાં બે આંખ બંધ કરી મનને એકાગ્ર કરી નક શું થશે મન ચંચલ થશે મન અસ્થિર થશે મન તોફાન કરશે જો તમે ઝગડો સાંખી લેવા તૈયાર હો ને તો ભાઈને ભાભી માને બાપો મૂરખો હતો એ તારા માટે આમ કર્યું તું વળી હવે બધું એનો મોટો ઓલો થઈ ગયો ઓકે મૂકમા ઠાકુર તે સમયે આપણે પ્રભુનું ધ્યાન જ ધરવું સગળું સાંખી ધ્યાન જ ધરવું મતલબ મનને એકાગ્ર કરવું કે મન ચંચલ થશે લોકો તમને આવીને આપણી ભાષામાં કહીએ તો ભંભેરણી કરશે કાન ભંભેરણી અને પછી આંખ કરીને ધ્યાનમાં બેસવા જશો તો ધ્યાન લાગશે જ નહીં કારણ કે બધા વિચારો આવશે એટલે ગુરુ મહારાજ કે ધ્યાનો બે જા બધું સહન કરી દે તારાની ફરજની જવાબદારીઓ પૂરી કરી દુનિયા કેવું બોલે છે એનું તું થાકો દુનિયાદારીઓ કોઈના આજ સુધી થયા નથી અને કોઈ કેનો થશે નહીં કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે છે કોઈ કોઈ કોઈનું નથી રે હવે ત્યાં તમે અપેક્ષા રાખવા જાઓ તો ગુરુ મહારાજ કહે છે તું અપેક્ષા મોક અને તું મારું ધ્યાન ધર અવગુણ કરે તેનો ગુણ જ કરવો હા એ પાછો એ તમારો અવગુણ કરે તમને સારી રીતે ન રાખે તમારા વચન સમાજમાં બોલે પરિવારમાં બોલે તમને ખબર પડશે તમારી સામે તો એ બોલશે જ નહીં તમારી પીઠ પાછળ બોલશે તમને ખબર પડે પણ એને ભલે કર્યું એવી એની એવી મતીને એવી બુદ્ધિ એવી સમજ પણ તમને તો ભગવાને જ્ઞાન આપ્યું છે તમને તો સમજશે તમને સમજશે સગળું સાંખી અને કહ્યું શું કહ્યું અવગુણ કરે તેનો ગુણ જ કર્યો ભલે એને અવગુણ કર્યો આપણી બેઈજતી કરી આપણી નિંદાબત કોઈ કરી આપણી અદેખાઈ ઈસાઈ કરી ભલે કરી આપણે જાણીએ છીએ અવગુણ કરે તેનું ગુણ જ કરવો થોડું અઘરું છે ઘણું અઘરું એ કોક વળી આપણી ઉપર અવગુણ કરે નહીં સમજે શું રહે એના મનમાં અમે કાંઈ બાયલા આવી અમે શું ખબર નથી અમને આને માય લ્યો અહંકાર બળવો કરશે અહંકાર અને એ અહંકારને પાછા મારા જેવા માય મીઠું મરચું નાખીને ભડકો બળાવશે અહીંયા તમારે જાગૃત થવાનું છે એ તો કરે આવું ગુણ આપણે તો ગુણ જ કરવો આપણે તેને પ્રશંસા કરવી આપણે એને વખાણ કરવા વખાણ કરવા ઘણા લોકો મને આવે બાપુ તમે શું વખાણ કરો મૂકો ને ભાઈ એ કહેવાય એ તમને ખબર મેં કહ્યું મારે તો સદગુરુની આ શિખામણ મારે જીવનમાં ઉતારી છે એને ભલે અવગુણ કર્યું આપણે નમો નમસ્કાર કરો એને માન આપો એને સન્માન આપો એના વખાણ કરો એને બિરદાવો ચાર જણા વચ્ચે બિરદાવો અને તમને કહેવાવાળા પાછા મળશે તમે આવડા એને વખાણ ચડીને વખાણ કરીને એને તો ડુંગળે ચડાવી દીધો એ કહેવાય તો અમને ખબર છે ભાઈ જેવા છે તેવા માટે સર્વે સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્યંતુ દુઃખ ભાગવેત ઓમ શાંતિ 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 હરિ ઓમ તત્સ